श्री कृष्ण विद्यार्थी मित्रों, आम आपणे समीकरण उकेली अने झेड नी किंमत शोधवानी छे। केम के आ झेड नू समीकरण छे एटले जवाब झेड नो आवशे। सौथी पहेला आमां कोई छेदमां संख्या नथी एटले आपणे काउंस नू सादुरूप पहेला आपशुं अने काउंस नू सादुरूप दईए तो आ त्रण छे ए अंदर गुणाय तो बंने पद साथे गुणाशे एटले त्रण पंचा पंदर झेड ओछा त्रण सत्ता एकवीस। त्रण ने अंदर गुणी दीता बंने साथ, हवे माइनस बे ने बंने साथ गुणसू। ने जयरे काउंस की बार माइनस निशानी होय त्यारे अंदर नामा माइनस निशानी गुणी एटले ओछे वत्ते ओछा। बे नो नौ साथ गुणाकार, बे नव्वा अठार झेड। पछी ओछा बे नो ओछा अगियार साथ गुणाकार एटले ओछे ओछे जवाब वत्ता आवशे। ने बे गुणिया अगियार એટલે બાવીસ બરાબર। ચારનો ગુણાકાર આઠ સાથે અને ચારનો ગુણાકાર તેર સાથે, હવે અહીંયા ચાર પ્લસ છે અને આઠ પણ પ્લસ છે એટલે વધતે વધતે જવાબ વધતા રહેશે। ચાર અઠા બત્રીસ ઝેડ વધતે ઓછે ઓછા અને ચાર ગુણ્યા તેર અને ઓછા સત્તર એમનેમ બરાબર। કાઉન્ટ્સ માત્ર એટલામાં જ છે એટલે ચારનો ગુણાકાર આની સાથે જ થશે, આ સત્તર એમનો। હવે આ આખામાંથી જે સજાતીય પદો છે જેની ગણતરી થઈ શકે એમ છે એની ગણતરી કરશું। જો ઝેડવાળા પદની ગણતરી ઝેડવાળા પદ સાથે થાય અને એ બરાબરની એક જ બાજુએ છે, એક ઝેડવાળું પદ આ બાજુની એક ઓલી બાજુ હોય તો ગણતરી ન થાય, બરાબરની કોઈ એક જ તરફ રહેલા ઝેડવાળા પદો છે એની તમે ગણતરી કરી શકો એટલે આ બંનેની ગણતરી થઈ શકે। અને આપણે કરીએ આ પ્લસ છે અને આ માઇનસ છે, સરવાળા બાદબાકીમાં ખાસ યાદ રાખજો, ફરીથી અહીંયા લખી દઉં છું કે જો બંને પદની જેનો તમારે સરવાળો કે બાદબાકી કરવાની છે એ બંને પદની નિશાની સરખી હશે ને તો તમારે સરવાળો કરવાનો છે, અને જો અલગ અલગ નિશાની હશે બંને પદની તો તમારે બાદબાકી કરવાની છે। સરખી નિશાની દેખાય તો સરવાળો કરવાનો, અલગ નિશાની દેખાય તો બાદબાકી કરવાની। સરવાળો અને બાદબાકી થઈ ગયા પછી જવાબને મોટા પદની નિશાની બરાબર, આ રીતે સરવાળા બાદબાકી થશે। તો અહીંયા આપણે આ જોઈએ બંને પદ, પંદર ઝેડ છે એ પ્લસ કહેવાય, અઢાર ઝેડ છે એ માઇનસ કહેવાય, બંનેની જુદી જુદી નિશાની છે, જુદી જુદી હોય એટલે બાદબાકી થાય। પંદર અને અઢારની બાદબાકી કરો તો ત્રણ ઝેડ જવાબ વધશે, અને જવાબની નિશાની તો કે મોટા પદની, અઢાર મોટા છે એ માઇનસ એટલે જવાબ માઇનસ બરાબર। આપણે આ નિયમ પ્રમાણે અલગ નિશાની જોઈએ એટલે બેની બાદબાકી કરી અને જવાબ આવ્યો એમાં જે મોટું હતું એને નિશાની આપી દીધી, અઢાર મોટા હતા એ માઇનસ હતા એટલે જવાબને માઇનસ નિશાની આપી દીધી। બરાબરની આ બાજુના ભાગમાં હજી બે જણાની ગણતરી થઈ શકે એ છે એકવીસ અને બાવીસ। એમાં રીતે એક માઇનસ અને એક પ્લસ જુદી જુદી નિશાનીવાળા છે એટલે બાદબાકી, બાવીસ ને એકવીસની બાદબાકી કરો તો જવાબ આવે એક, અને બંનેમાંથી મોટું કોણ બાવીસ એ પ્લસ છે એટલે જવાબ પ્લસ રહેશે બરાબર। આ ત્રણમાંથી કોની ગણતરી થઈ શકે તો કે બાવન અને સત્તરની, આ બત્રીસ ઝેડ તો એમનેમ જ રહેશે, બંને ઓછા ઓછા છે એટલે કે સરખી નિશાની છે તો સરવાળો થશે, બાવન અને સત્તરનો સરવાળો કરીને લખી નાખવાનો આ જવાબ આવ્યો એને કઈ નિશાની દેવાની તો કે જવાબને મોટા પદની, બેમાંથી બાવન મોટા માઇનસ એટલે જવાબ માઇનસ। વળી પાછા પદ જોશું તો ઝેડવાળું પદ અને ઝેડવાળું પદ આ બંનેની ગણતરી, પણ ગણતરી કરવા માટે બરાબરની એક તરફ એટલે કે બે સાથે હોવા જરૂરી છે, એક બરાબરની આ બાજુ છે અને કોલી બાજુ છે, તો બત્રીસ ઝેડને આ બાજુ લાવવાના અને આ એકની ગણતરી ઓગણસિત્તેર આરે થાય એટલે એકને ઓલી બાજુ જવા દેવાના, બત્રીસ ઝેડને આ બાજુ બરાબર। આનાથી ઊંધું કરી શકો, માઇનસ ત્રણ ઝેડને ઓલી બાજુ અને માઇનસ ઓગણસિત્તેરને આ બાજુ, માઇનસ ત્રણ ઝેડ આ બાજુ આવે એટલે માઇનસ બત્રીસ ઝેડ માઇનસ ઓગણસિત્તેર અને પ્લસ એક ઓલી બાજુ જાય એટલે માઇનસ એક, માઇનસ ઓગણસિત્તેર માઇનસ એક એટલે માઇનસ સિત્તેર, સરખી નિશાની હતી એટલે સરવાળો કર્યો મોટા પદની નિશાની જવાબમાં
અહીંયા પણ સરખી નિશાની છે એટલે સરવાળો 32 ને 3 35z, 32 મોટા છે એ માઇનસ છે એટલે જવાબ માઇનસ, બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જાય એટલે પ્લસ, અને 35 અહીંયાથી છેદમાં જશે એટલે ઝેડ બરાબર 70 ના છેદમાં 35, આમાં તમે છેદ ઉડાડો એટલે ઝેડ નો જવાબ આવશે 2. પછીનો દાખલો, આમાં પોઈન્ટ વાળી રકમ આપણને આપી છે, આપણે પહેલા પોઈન્ટ દૂર કરશું, આ પોઈન્ટ દૂર કરવો હોય તો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 100 આવે, બાકી કાઉન્ટ છે એમનેમ, અને અહીંયા પણ પોઈન્ટ પછી બે આંકડા છે, આનો પોઈન્ટ દૂર કરીએ એટલે 5 ના છેદમાં 100. હવે આ છેદમાં 100 છે ભાગાકારમાં હોય બરાબરની ઓલી બાજુ અંશમાં જાય, તો આ છેદવાળા 100 જો અહીંયા અંશમાં આવશે તો અંશના 100 અને છેદના 100 ઉડી જશે, એટલે હું ડાયરેક્ટ અહીંયાથી દુડાડી દઉં બંને 100. આ અંશના 5 છે એ ત્યાંથી છેદમાં આવી શકે અને આ 25 સારે ઉડી શકે, બરાબર, એ રીતે પણ દાખલો થઈ શકે, અને 25ને અંદર ગુણી દેવાના અને 5ને પણ અંદર ગુણી દેવાના, એ રીતે પણ દાખલો થઈ શકે, બરાબર, અહીંયાથી આગળ જાતે દાખલો ગણવાનો છે, બંને રીતે ગણતરી થઈ શકશે. આપણે પોઈન્ટ દૂર થઈ ગયો, બંને બાજુ છેદમાં જેટલા મીંડા આવતા હતા એ મૂક્યા અને પછી સંખ્યા જોઈ સમાન હતી, છેદમાંથી ઓલી બાજુ અંશમાં જાય, અંશમાં જાય તો આ અંશ અને છેદ ઉડી જાય એટલે આ બેને ઉડાડી દીધા, બાકીની રકમ છે એ વધી લખી. અહીંયા 5 છે એ આના ગુણાકારમાં કહેવાય, તો આને અહીંયાથી તમે છેદમાં પણ મોકલી શકો, જ્યારે કાઉન્ટ્સ હોય ને ત્યારે જ એ શક્ય છે, ત્યારે જ આ સંખ્યાને છેદમાં મોકલી શકાય, અને અહીંયા છેદમાં 5 આવે તો 5 5 25 એટલે 5 4 3 10 9 એ રીતના લખી શકો, અથવા તો 25ને અંદર બંને પદ સાથે ગુણી દેવાના, 5ને પણ અંદર બંને પદ સાથે ગુણી દેવાના, પછી જે પદ વધે એમાંથી જે સરખા હોય એને બરાબરની એક બાજુ લાવવાના, બરાબર, જેમ અહીંયા ગણતરી કરવા માટે એક ઝેડ વાળું અહીંયા હતું એક ઓલી બાજુ હતું તો બંનેને એક બાજુ લાવીને ભેગા કર્યા, ઝેડ વાળું હતું ત્યાં બીજું ઝેડ વાળું લાવ્યા, અને આંકડાવાળો પદ હતો ત્યાં બીજું એક આંકડાવાળું પદ લાવ્યા અને ગણતરી કરી, એ રીતે ગણતરી કરી અને એફનો જવાબ ગોતવાનો રહેશે. પછી એક આ પ્રકારના દાખલા પૂછાય છે, આની ગણતરીમાં તમે જ્યારે આખાના છેદમાં રકમ આપી હોય ને ત્યારે ભાગાકારમાં હોય તમે ગુણાકારમાં મોકલી શકો, તો અહીંયા 8 છે એ ભાગાકારમાં છે, છેદમાં મતલબ ભાગાકારમાં, ભાગાકારમાં હોય એ બરાબરની આ બાજુ આવે એટલે અહીંયાથી અંશમાં આવી જાય, એટલે 8નો ગુણાકાર અહીંયા અંશમાં કરવાનો, 8નો ગુણાકાર એક્સ વત્તા 1 સાથે, અને 2x વત્તા 3 આખાનો ગુણાકાર આ 3 સાથે થશે. આઠ ને અંદર ગુણી દેવાના બંને પદ સાથે એટલે 8x 8 ગુણ્યા 1 એટલે 8, અને 3 ને પણ અંદર બંને સાથે ગુણી દેવાના, 3 ગુણ્યા 2x એટલે 3 2 6 અને 3 3 9. પછી જેની ગણતરી થઈ શકે એને બાજુ બાજુ ભેગા કરવાના, 8x 8 ની ગણતરી ન થાય, આ 6x ની થાય એટલે 6x ને આ બાજુ લાવવાના, 8ને ઓલી બાજુ, 8x 6x+ છે ત્યાંથી આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, 9 અહીંયા એમનેમ વત્તા 8 છે એ ઓલી બાજુ જાય એટલે ઓછા 8, તો 9માંથી 8 ગયા એટલે 1 અને 8x માંથી 6x ગયા એટલે 2x. x નો જવાબ લાવવા માટે 2ને અહીંથી કાઢીએ તો ક્યાં જશે, છેદમાં, એટલે x = 1/2. તો આ જવાબ. જ્યારે પણ આ પ્રકારનો દાખલો હોય કે જેમાં આખામાં છેદમાં આપેલું હોય ત્યારે ભાગાકારમાં હોય ઉપર ગુણાકારમાં, એટલે 8 સાથે x વત્તા 1 અને 3 સાથે 2x વત્તા 3, આ રીતે ગણતરી કરશું.